નમસ્કાર મિત્રો, તો આજે તમને બતાવવાનું છે એક જબરદસ્ત વિડીયો જેમાં કટર છે જેનાથી ઘઉં નીકાળતા પહેલાં, તો એ કટર વડે હવે તલ પણ નીકળે છે. તો એ આજના વિડીયોમાં તમને બતાવવાનો છું કે કટર વડે છે તલ કઈ રીતે કાઢવામાં આવે છે. તો પહેલાં શું હતું કે તલ છે આ સૂર્ય પડછાયાને ઢગલા કહેવાય, અને આપણે ઓઘલા કહેવાય ખેડૂતની ભાષામાં. આ ઓઘલા કરેલા હોય છે એને એક જગ્યાએ સારી એટલે કે કપડામાં ભરી અને એક જગ્યાએ ઢગલો કરવો પડતો હતો, અને ઢગલો છે એ પછી આપણે થ્રેસર વડે નીકાળવામાં આવતો છો. તો હવે છે એ ઢગલો નહીં કરવો પડતો, આ કટર છે ડાયરેક્ટ જે આ તલની જે ઓઘલી પડી છે એ જગ્યાએ જ જઈ ઓઘલી ફરી અને ત્યાં જ ઓઘલી છે કટરમાં નાખી દેવામાં આવે છે, અને બહુ જલ્દી કામ થાય છે આ. તો આ લગભગ યુટ્યુબ પર મારો પહેલો વિડીયો હશે કે જે કટર વડે છે એ તલ નીકાળવામાં આવતા હોય છે એનો વિડીયો. તો તમને બતાવું આખી પ્રોસેસ કઈ રીતે એ ઓઘલી છે કટરમાં નાખવાની હોય છે અને તલ છે નીકળતા હોય છે. તો આ રીતે છે 4-5 મજૂરની જ જરૂર પડે છે આમાં. આ રીતે છે કટર ઓઘલી તરફ ફરી અને ઓઘલીની લાઈન હોય ત્યાં ફરી, અને ઓઘલી મજૂર 4 મજૂર છે ઓઘલી ઉપાડી અને ડાયરેક્ટ છે એ કટરની સુપડી હોય છે એમાં નાખી દે, એટલે ડાયરેક્ટ છે એ તલ છે કાશ્મીરમાં જતા રહે. પાછળથી કાઢી દે છે, તમને પાછળ બતાવું. કૂચો છે એ આ રીતે નીકળી જતો હોય છે પાછળથી, અને તલ છે એ નીકળી અને કટરના ઉપર સ્ટોરેજ હોય છે, કોઠી હોય છે એમાં સ્ટોર થતા જાય છે, અને આ કચરો છે એ પાછળ આવી રીતે કાઢતો જાય છે. એક કામ વધારાનું હોય છે કે આ કચરો છે એ ઢગલો થાય છે આ કચરામાં, એને પાછો ભેગો કરવો પડે છે, એ કામ વધે છે. બાકી તો સારું કામ લાગે છે મને, તો બહુ નુકસાન બહુ નથી. થોડા ઘણા તલ છે આગળના ભાગમાં છે એ થોડા ઘણા તલ ઉડે, પણ બહુ વધારે નથી, થોડા એવા ઉડે છે. ત્યારે આ ઓઘલી છે અને કટરમાં કટરના સુપડામાં નાખવા જાય છે ત્યારે એ થોડાક તલ છે એ ઉડે. તો આ કટરના ભાવની વાત કરીએ તો આનો કલાકનો જે ભાવ છે એ 3,000 રૂપિયા લે છે એક કલાકના. તો અમારે છે આ 20 વીઘાના તલ છે, તો 20 વીઘાના તલ કાઢતા 4-5 કલાક જેવું લાગશે. તો આમ જોઈએ તો ફૂંકણીના હારે જ પડે, પણ આમાં મજૂરી છે બચી જાય, અને જે ભેગી કરવાની મજૂરી બે છે આ ઉભડા છે અને એક જગ્યાએ ઢગલો કરવાનો, એ ટાઈમ બચી જાય છે અને એ મજૂરી પણ બચી જાય છે.
મિત્રો, તો અત્યારે મારી સાથે છે પંજાબથી. આપણે એની સાથે થોડી વાતચીત કરીએ આગળ કે એના દેશમાં પંજાબમાં છે શું શું, કઈ કઈ ફસલ થાય છે, ને ગુજરાતનો એનો કેવો એક્સપિરિયન્સ હોય છે આપણી ફસલ જોઈને. તો આપ કોણ છે? આપણે એ પંજાબ મેં કહાં સે હો? હમ ફિરોઝપુર જિલ્લા. ફિરોઝપુર જિલ્લે સે હૈ આપને? પાકિસ્તાન કા બોર્ડર પડ જાતા હૈ, 8 કિલોમીટર પાકિસ્તાન કે બોર્ડર કે પાસ. કિતને દિન સે આપ ગુજરાત મેં હો? ગુજરાત મેં મેરે કો 1 મહિના 10 દિન હો ગયા. અચ્છા, 1 મહિના 10 તો કેસા લગતા હૈ ગુજરાત આપકો? ગુજરાત અચ્છા હૈ, તુમ્હારા દેશ બહોત અચ્છા હૈ. અચ્છા, તુમ્હારા દેશ જો મેં દેશ મેં જાઉંગા તો મારા દેશ અચ્છા હોગા. અચ્છા, જો તુમ્હારે દેશ મેં હૈ તો તુમ્હારા અચ્છા લગ રહા હૈ. તો આપણે ફસલ કી બાત કરે તો આપ પંજાબ મેં કોણ સી ફસલ અચ્છી હોતી? પંજાબ મેં ફસલ હોતી હૈ ગેહું હોતા હૈ. ગેહું જ્યાદા હોતા હૈ? હા, અભી મારે ડાંગર લગને વાલા ચાવલ જો હૈ. અચ્છા, ઉસકી બજાઈ 10 તારીખ કો ચાલુ હો જાયેગી. અચ્છા, 10 તારીખ કો બજાઈ ચાલુ હો. હા, બજાઈ ચાલુ હો જાયેગી. ઓકે. હા, યે દો ફસલ હી મારે જ્યાદા હોતી હૈ, ગેહું ઓર દૂસરા ડાંગર. ડાંગર યે ડાંગર ઓર ગેહું દો જ્યાદા હોતા હૈ. ખાને પીને વાતે જો મૂંગ હૈ વો બીજ દેતે હૈ. અચ્છા, ઓર કુછ ફસલ નહીં હોતી? બસ નહીં હોતી પંજાબ મેં, થોડી થોડી વો ખાને પીને વાતે હી બોલતે હૈ. અચ્છા, થોડી થોડી કર લેતે હૈ. થોડી થોડી યે તેલ હૈ જો ઇધર બોતે હૈ, યે મારે ઉધર નહીં હોતા. અચ્છા, તો પંજાબમાં છે એ ઘઉં અને ડાંગર છે એ વધારે થઈ છે. તો તલ છે, મગ છે, થોડી થોડી ખાવા માટે ઘર પૂરતું કરતા હોય છે લોકો.